આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરમાં કોરોના વેક્સિનેશનના અભિયાનનો આરંભ કરાવ્યો હતો જામનગરમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જીજી હોસ્પિટલમાં સૌ પ્રથમ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈને વેક્સિન આપવામાં આવી હતી કોરોના નોડલ ડોક્ટર ચેટર્જી સહિત કુલ જીજી હોસ્પિટલના એકસો સિત્તેર ડોક્ટરોને વેક્સિન આપવામાં આવી હતી સાંસદ પૂનમબેન માડમે ખંભાળિયામાં વેક્સિનેશન અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો શહેર તથા જિલ્લામાં વિવિધ વેક્સિનેશન સેન્ટર પર રાજકીય આગેવાનો તથા અધિકારીઓની ઉપસ્થિતિમાં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી હતી દેવભૂમિ દ્વારકા જિલ્લાનો શિવરાજપુર બીચ બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો ધરાવતો રાજ્યનો એકમાત્ર બીચ છે શિવરાજપુર બીચના વિકાસ માટે રાજ્ય સરકાર સક્રિય થઈ છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વીસ જાન્યુઆરીએ શિવરાજપુર બીચ ખાતે બસો કરોડના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે તાજેતરમાં જામનગરના ડોક્ટર હિમાંશુ પાડની હોસ્પિટલને ફાયર અભાવે તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી આ પછી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની જામનગરની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર વિજય પોપટ સહિતના ડોક્ટરો જોડાયા હતા આ પછી શહેરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા અધિકારીઓને ફાયર સેફ્ટી મુદ્દે હોસ્પિટલો સીલ ન કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી જો તંત્ર નિયમોના વ્યવહારિક અમલીકરણને બદલે જળ વલણ અપનાવશે તો આઈએમએ જામનગર પણ આકરા નિર્ણયો લેશે તેવી ચીમકી આપવામાં આવી છે ગામથી આગળ કિલોમીટર દૂર આવેલા સુવર્ણા ગામ પાસે એક ભરેલા ટ્રકમાં આગ લાગતા અંદાજે બે લાખનું નુકસાન થવા પામ્યું હતું જામનગરના ફાયર બ્રિગેડના બે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા પાંચ ગાડી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લાવવામાં આવી હતી આ આગની જાણ ચિરાગ નંદા ફાયર બ્રિગેડને કરી હતી